બંગાળ સાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન લગભગ એક જ ડગલું પાછળ રહી ગયેલું તોફાનમાંથી આ ડિપ્રેશનની અસર ગુજરાતમાં આવતા લગભગ પશ્ચિમ મધ્યવર્તીના ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારના સંલગ્નમાં ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો અને ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, કપડબંધના ભાગો તેમજ વડોદરાના ભાગો અને આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં 4-7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં 2-3 ઇંચ અને ક્યારેક કોઈ ભાગમાં 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 2-4 ઇંચ વરસાદ તે 3 ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સમીહાટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ દશેરા માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ લગભગ સુરેન્દ્રનગરના ભાગોમાં પણ હળવા ભાર વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. ત્યારબાદ 12-16 માર્ચમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.